गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतम गमय ओम शांति शांति शांति। एकाग्रता अने ध्यान ए विषय पर आपणे आ पहला 53 चर्चाओ करी अने जोयु के एकाग्रता अने ध्यान आपड़ा दैनंदिन जीवन में तेमज आध्यात्मिक जीवन में केटला महत्वपूर्ण छे। एकाग्रता अने ध्यान ए बन्ने केवी रीते एकबीजाना परिपूरक छे, ए बन्ने वच्चेनो अंतर शू छे, एकाग्रता अने ध्यान मेळवाना केटलाक उपायो, ध्यानना विभिन्न प्रकारों, एकाग्रता अने ध्यानना अभ्यास में विभिन्न बाधाओ अने अंतरायो जे आवे छे, संशय वगैरह जे बाधाओ एनी चर्चाओ करी, एकाग्रता अने ध्यान थी जे विभिन्न लाभो थाय छे एनी वातो करी, अहंकार अने अहंकारिता, ईगो अने ईगोटिज्म, आजे अंतरायनी वात करता करता आपणे वात चलावी हती के अहंकारिता केवी रीते आ एकाग्रता रूपी जे नदी छे एमां खड़क बनीने आवे छे अने एकाग्रता रूपी सरिताने एनो प्रवाहने अटकावी दे छे। अने एटला माटे आ અહંકારિતાને નિર્મૂળ કરવાના વિભિન્ન ઉપાયોની પણ આપણે ચર્ચા કરી રહ્યા હતા અને એના જ પ્રસંગમાં પતંજલિ જે વાત કરી હતી ઈશ્વર પ્રણિધાનાત વા, ઈશ્વર પ્રણિધાન દ્વારા આ અહંકારિતા રૂપી ખડગને પાર કરી શકાય છે। ઈશ્વર પ્રણિધાનના બે અર્થો, એક તો ઈશ્વર પ્રણિધાન એટલે કે ઈશ્વરનું નામ લેવું અને બીજું ઈશ્વર પ્રણિધાન એટલે કે શરણાગતિ। બંને અર્થોમાં આપણે એને જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ઈશ્વરનું નામ એ પણ આપણને સહાયરૂપ થાય છે ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં, અને શરણાગતિ એનો અભ્યાસ આપણને અહંકારિતામાંથી ઇગોસેન્ટ્રિસિટીના જે વિભિન્ન ગેરલાભો છે એમાંથી બચાવે છે। એના જ પ્રસંગમાં અહંકારિતાના વિભિન્ન રૂપોના જ પ્રસંગમાં આપણે કહ્યું હતું કે ક્રોધની જે લાગણી જે વિભિન્ન એકાગ્રતાને ધ્યાનમાં બાધક તત્વોમાં કેટલાયને એવી સમસ્યા ઊભી થાય છે ક્રોધ દૈનંદિન જીવનમાં, અને એ ક્રોધની લાગણીને કારણે ધ્યાનમાં બાધક તત્વો બને, તો એટલા માટે પણ ક્રોધ વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીને જોયું કે ક્રોધનું મુખ્ય કારણ હોય છે જ્યારે આપણી ઈચ્છામાં અવરોધ આવે છે ત્યારે જ ક્રોધ ઉત્પન્ન થાય છે। આપણી ઈચ્છા, હું આમ ધારતો હતો, હું આમ ધારતી હતી, પણ મારી ઈચ્છા પ્રમાણે ન થયું અને એટલા જ માટે ક્રોધ આવ્યો। આપણે જ્યારે જ્યારે વિશ્લેષણ કરીએ છીએ ક્રોધનું ત્યારે આ જ વાત યાદ આવે છે કે મેં કહ્યું હતું આમ કરવાનું પણ આમ ન કર્યું, ક્રોધ આવ્યો। મેં ધાર્યું હતું આમ થશે, ન થયું, એટલે ક્રોધ આવ્યો। મેં અને હું, આ હું અને મારું, મારી ઈચ્છા પ્રમાણે ન થયું અને એટલા જ માટે એ અહંકારિતાના જે સૂક્ષ્મ તત્વો એમાંની જ આ વાત આવે છે। એની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી કે આ ક્રોધની લાગણીઓને કેવી રીતે આપણે સમાવી શકીએ, પણ મુખ્યત્વે તો વાત એ જ આવે છે। આપણે વિભિન્ન ઉપાયો જો જોઈએ તો છેવટે તો વાત એ જ આવે છે કે જ્યાં સુધી અહંકારિતા છે, જ્યાં સુધી અહંકારિતા પૂર્ણ રીતે નિર્મૂળ નથી થઈ ગઈ, ત્યાં સુધી આપણને એકાગ્રતાના ધ્યાનના અભ્યાસમાં સંપૂર્ણ રીતે આગળ નહીં વધી શકીએ। આની પહેલાં પણ આપણે એક સમીકરણ આપ્યું હતું, સી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ પી, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મન જેટલું શુદ્ધ હશે એટલું મન એકાગ્ર બનશે,
मननी शुद्धता माटे अभ्यास अने वैराग्य जे गीता में बे वात कही थी एनी पण आपणे चर्चा करी हती। तो अभ्यास अने वैराग्यनी चर्चा करता वीतराग थवू अनासक्ति केळवी आ बधी वातो आवी हती। आ बधी वातो ज्यारे आवे छे त्यारे एक ज वात थाय छे, आ बधुं कहेवू तो सरळ छे पण करवू कठिन छे। बधी वात साची, बधा उपायो जाण्या, पण ए उपायोने ज्यारे आपणे पोताना जीवनमां एना अभ्यास करवा माटेनो प्रयत्न करीए छीए त्यारे आपणने लागे छे के आपणे कंईक खूटी रह्युं छे। बधी वात तो सांभळी लीधी छे पण समझी पण रह्या छीए, पण एने आपणे आचरणमां मूकी नथी शकी रह्या। तो पछी एना माटे शुं उपाय? एना माटे उपाय छे शरणागति। सुनेरी मैंने निर्बल के बलराम, सूरदासनुं बहु सुंदर भजन छे के ज्यारे बधा बळो होय छे, बधा अपबल तपबल बाहुबल आ बधाय बळोथी ऊपर छे भगवानना नामनुं बळ, तो ज्यारे आपणुं पोतानुं बळ, आपणुं पोतानुं सामर्थ्य काम करतुं नथी। एकाग्रता ने ध्यानना अभ्यासमां आपणे जोईए छीए के थोड़ोक आगळ वध्या, एकाग्रता आवी, ध्यान में पण खूब आगळ वध्या अने पछी जाने के एक ब्रेक लागी गई, जाने अचानक थंभी गया। શું થયું? એક્સિડન્ટ? કેવી જાતનો એક્સિડન્ટ? તો એ માનસિક રૂપનો એક્સિડન્ટ, એ માનસિક રૂપે એક જાતનો અકસ્માત નડ્યો અને એ ખડક નડ્યો, અહંકારિતા રૂપી ખડક વિભિન્ન રૂપે આવશે અને જાણે કે ત્યાં બ્રેક લાગી ગઈ। તો ત્યારે શું કરવું? તો એનું વિશ્લેષણ કરવાથી ખબર પડશે કે આના વિભિન્ન કારણો હોય છે કે અચાનક આપણે જઈ રહ્યા છીએ અને જ્યારે આપણી ગતિમાં રૂકાવટ આવી ગઈ તો વિશ્લેષણ કરવું પડે। તો એમાં ख्रिश्चन लिटरेचर में ख्रिस्ती जे साहित्य छे एमा एने कह्युं छे डार्क नाइट ऑफ द सोल, के ज्यारे जाने के आत्मानी एक जाने अंधारी रात आवे छे अने जाने बधी प्रगति रूंधाई गई एवुं लागे छे। अने आपणे ते आपणे विभिन्न प्रकारे ए कह्युं छे स्पिरिचुअल ड्राइनेस, एक प्रकारनी आध्यात्मिक एक जाने के शुष्कता आवी गई, मन लागतुं नथी, भगवानना चिंतनमां मन लागतुं नथी, कोई वास्तवमां मनमी एकाग्रता जामती नथी। पहला तो लागतुं हतुं पण शुं थई गयुं? अचानक जाने के मन एमांथी ए पूरो परवात ज नथी। तो आना विभिन्न कारणो होय छे, एनुं विश्लेषण करीए तो खबर पड़े के क्यारेक क्यारेक आपणने फटका पड़े छे आध्यात्मिक जीवनमां पण। आ एकाग्रता ध्यानना जे जीवनमां ज्यारे आगळ वधीए छीए त्यारे फटका पड़े छे। ए फटका क्यारे पड़े? फटका पड़े के ज्यारे आपणे एरण, एनविल जेने अंग्रेजी में कहे छे, इफ यू आर बिट्वीन द एनविल एंड द हेमर यू आर गोइंग टू बी बीटन अप। ज्यारे एरण पर आपणे होईए तो ऊपरथी हथोड़ा पड़वाना छे। तो तमने एरण ऊपर जवानुं कोणे कीधुं तुं? हू टोल्ड यू टू गो टू द एनविल? ते एनविल में क्यारे आव्या आपणे? एरण पर क्यारे आव्या? ज्यारे आयरन रॉड वांको बने त्यारे ने सीधो करवा माटे એ એરણ ઉપર મૂકવામાં આવે અને ઉપરથી હથોડો મારવામાં આવે। તો જ્યારે આપણને હથોડા પડી રહ્યા હોય ત્યારે વિશ્લેષણ કરવાનો, હથોડો કેમ પડી રહ્યા છે? પછી આપણે જો ભગવાનના ભક્ત હોઈએ તો ભગવાન તરફથી હથોડા માની રહ્યા હોઈએ, અથવા તો પ્રારબ્ધના હથોડા માની રહ્યા હોઈએ, અથવા તો કોઈ કારણસર આપણને હથોડા પડે છે એમ માની રહ્યા હોય, ગમે ત્યારે પણ આપણા જીવનમાં આ એકાગ્રતા ધ્યાનમાં જે બાધા આવી રહી છે, આ ફટકા પડી રહ્યા છે, દુઃખ આવી રહ્યું છે, વિપત્તિ આવી રહી છે, आध्यात्मिक रीते शुष्कता आवी गई छे, तो आ बधुं शुं करवा आव्यो? एनुं कारण आ हथोड़ा पड़े छे। हथोड़ा क्यारे पड़े? ज्यारे आयरन रॉड वांको थाय, ए लोढ़ानो टुकड़ो जे छे, लोढ़ानो रॉड छे, ए ज्यारे वांको होय त्यारे सीधो करवा माटे एने एरण ऊपर मूकवामां आवे अने एना ऊपर हथोड़ो मारवामां आवे। तो त्यारे आपणे समजवुं जोईए कि आपणने सीधा दोर करवा माटे थईने आ वस्तु थई रही छे। आपणा मनमां क्यांक वक्रता आवी छे, ક્યાંક અહંકારિતા કોઈ સૂક્ષ્મ રીતે આવી છે અને એ અહંકારિતાને ઠીક કરવા માટે ભગવાન દયાપૂર્વક કૃપાપૂર્વક આ હથોડા મારી રહ્યા છે, સીધો રોડ થઈ જશે અને ફરી પાછું આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધી શકીશું। બહુ સુંદર એક વાર્તા આવે છે,
एक ऋषि मुनि हता, एक झूपड़ी में रही रहा हता। एक दिवसे जोयु एक उंदर एमनी पासे दौड़ादौड़ करी रह्यो छे। शू बात छे? तो एक बिलाड़ी ए उंदर नी पाछड़ पड़ी छे। बिचारो उंदर गभराई अने ऋषि मुनि ना शरणे गयो। एटले ऋषि मुनि ने दया आवी गई। अच्छा ठीक छे, मंत्रोच्चार कर्यो अने एने बिलाड़ी में परिवर्तित करी दीधो। हवे आ तो बिलाड़ी बनी गई, आ उंदर बिलाड़ी बनी गयो। थोड़ाक दिवसे तो बहुत सारू थयो। एक दिवसे एक कूतरो एनी पाछड़ लाग्यो, फरी पाछो मुनि ऋषि मुनि शरण में आवी गयो। एटले मुनिए फरी मंत्रोच्चार कर्यो, बिलाड़ी में कूतरो बनावी दीधो। कूतरो बनावी दीधो, थोड़ाक दिवसों बराबर चाल्यू। त्यार पछी एक वाघ एनी पाछड़ आव्यो। वाघ आव्यो त्यारे फरी पाछो कूतरो एनी शरण में आव्यो। एटले ऋषि मुनि मंत्रोच्चार कर्यो, एने वाघ बनावी दीधो। वाघ ज्या बनाव्यो तो ऋषि मुनि के हूँ तने ज खाऊँ, एने ज खावा माटे आव्यो। हवे ऋषि मुनि शू करे? पुनर्मूषिका भव, जा फरीथी उंदर बनी जाए। फरी उंदर बनी गयो। आपणी आ बधानी आ वार्ता छे। आपणे उंदर जाइए छीए भगवानी शरणमां, धीरे धीरे आपणने एकाग्रता ध्यानना अभ्यासमां आगळ वधीए छीए। थोड़ोक आगळ वध्या, हजी जराक अभिमान आव्युं, हजी जराक वध्या, अने पछी तो आपणे एटला बधा अभिमान थई जाए छीए। अरे आ भगवाने आवी दुनिया शुं करवा बनावी, आ शुं करवा आम मूक्युं, केम आम करायुं? आपणे भगवानने ज चेलेंज करवा माँगे छीए। એટલું જ નહીં, દરેક રીતે આપણે અહંકારિતા આપણી વધી જાય છે, અને પછી ત્યારે પછી ફટકા શરૂ થાય છે, પછી પુનર્મુષિકા ભવ, એટલે ફરી પાછા આવ્યા, બેક ટુ સ્ક્વેર વન, ફરી પાછા આગળ અભ્યાસ કરો। તો જ્યારે જ્યારે આપણને બાધક તત્વો મળે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં, આધ્યાત્મિકતાના અભ્યાસમાં, ત્યારે જો આપણે વિશ્લેષણ કરીએ તો આ પુનર્મુષિકા ભવ એની જ વાર્તા યાદ રાખીશું, તો ખબર પડશે કે પણ આપણા રોડને, આયરન રોડને સીધા કરવા માટેની આ વિધિ છે, અને એ થોડાક વખત માટે છે। ફરી પાછા આપણે ત્યાંથી જ્યાંથી હશું ત્યાંથી શરૂ કરશું। તો આપણી જે અહંકારિતાને કારણેની જે ઈચ્છા, ઈચ્છાને દૂર કરવાની, પણ અહંકારિતાથી જે પ્રભાવિત થયેલી ઈચ્છા, એ ઈચ્છાને ધીરે ધીરે ઈશ્વરની ઈચ્છા સાથે સંમિલિત કરવાથી, ઈશ્વરમાં ન માનતા હોઈએ, એક કોસ્મિક વિલ, એક વૈશ્વિક ચેતના છે, એક વૈશ્વિક એક ઈચ્છા છે, એની સાથે મેળવી દેવાની જો વાત શરૂ કરીએ તો પછી આ જે વક્રતા છે એ ધીરે ધીરે ઓછી થઈ શકે। અને આ વક્રતા જેટલી ઓછી થશે એટલા આપણે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં એ જે એકાગ્રતા ધ્યાનની સરિતા ખડકોને પાર કરીને જઈ શકશે। શ્રી રામકૃષ્ણદેવ एक गीत गाता, बंगाली गीत, सकली तोमार इच्छा, इच्छा मई तारा तुमी, तोमार कर्म तुमी करो मा, लोके बोले कोरी आमी। सकली तोमार इच्छा, हे मा आ बधी तारी इच्छा थी थाय छे। सकली तोमार इच्छा, इच्छा मई तारा तुमी, हे मा तारा तुम तमे ज इच्छा मई छो, अने तमारी इच्छा थी ज आ बधु थई रह्यु छे। संसार मा जे कई घटी रह्यु छे, मारा जीवन मा, व्यक्तिगत जीवन मा, અથવા વૈશ્વિક જીવનમાં, ચારે તરફ જે કંઈ બની રહ્યું છે એ બધું મા તમારી જ ઈચ્છાથી થઈ રહ્યું છે। સકલી તોમાર ઈચ્છા, ઈચ્છા મઈ તારા તુમી, તોમાર કર્મ તુમી કરો મા, લોકે બોલે કરી આમી। તમારું કર્મ તમે જ કરો, જેટલા કામ તમે જ કરી રહ્યા છો આ બધું તમારું જ કામ છે, પણ લોકો એમ સમજે છે હું કરી રહ્યો છું, હું હું કરીને શ્વાને જેમ શકટનો ભાર તાણે, જે વાત નરસિંહ મહેતા કરે છે એ જ વાત, કે सकली तोमार इच्छा, इच्छा मई तारा तुमी, तोमार कर्म तुमी करो मा, लोके बोले करी आमे। तमे तमारु कर्म करो छो पण लोको शुं कहे छे? मैं काम कर्युं। पछी कहे छे पंगुरे लंघाओ गिरी, तमे ज जे लंगड़ो छे एने पार करो छो। पंके बद्धो करा करी, पंगुरे लंघाओ गिरी, હાથીને તો તમે એક કીચડમાં ફસાવી દો છો, એક હાથી પણ એને કીચડમાં ફસાવી દીધો, અને એક લંગડો છે એને પાર કરાવી દીધો। પંકે બધો કરા કરી, પંગુરે લંઘાઓ ગીરી, એને પહાડ પાર કરાવી દીધો। કારે દાવમાં બ્રહ્મપદ, કારે કરો અધોગામી, કોઈકને તમે બ્રહ્મપદ આપી દો છો અને કોઈકને અધોગામી બનાવી દો છો, તો કોઈક અધોગામી છે એ પણ માં તારી ઈચ્છાથી છે, અને કોઈ જો બ્રહ્મપદ પામી જાય છે એ પણ માં તારી ઈચ્છાથી છે। તો મને જો આજે સારી ભાવના મારામાં આવી છે,
एकाग्रता ध्यान अभ्यास में हूँ आगे बढ़ो छू तो यहाँ तारी इच्छा है। आज मैंने आ एकाग्रता ध्यान अभ्यास में आ रुकावट आई है यहाँ माँ तारी इच्छा है। तो एज बात याद आवा थी एकाग्रता ध्यान अभ्यास में वधु पड़ती सफलता मळवा थी जे गर्व आवे ए अहंकारिता नहीं आवे अने एकाग्रता ध्यान अभ्यास में जयरे आवी जातनी बाधाओ आवे छे त्यारे निराश नहीं आवे। थोड़ी निराशा आवशे पण एकदम थी निराशाना वादळ में खोवाई नहीं जाइए। तो पंके बद्धो करा करी पंगुरे लंघाओ गिरी कार्य जाओ में ब्रह्मपद कार्य करो अधोगामी। कोईक ने ब्रह्मपद आपो छो अने कोईक ने तमे अधोगामी करो छो अने पछी कहे छे आमी जंत्र तुमी जंत्री आमी घोर तुमी घोरणी आमी रथ तुमी रथीमा जेमन चालाव तेमनी चली। हे मां आमी जंत्र तुमी जंत्री हूँ यंत्र छू अने तमे यंत्री छो हूँ मशीन छू तमे ऑपरेटर छो। मशीन नु पोतानो कोई गुमान नहीं कि हूँ चाली रो मशीन ऑपरेटर ए जेम चलावे एम चाले छे। तो हूँ मशीन छू तमे ऑपरेटर छो हूँ यंत्र छू तमे यंत्री छो आमी घर तुमी घरणी हूँ घर छू अने तमे घरनी रखेवाड़ी तमे छो तमे मालिक छो अने आमी रथ तुमी रथी हूँ रथ छू पर रथ ने हंकारनार तमे तो रथी छो। जेमन चलाव तेमनी चले जेम जे प्रमाणे तमे चलावो छो ए प्रमाणे हूँ चालू छू। तो आ प्रमाणे थोड़ी थोड़ी ए शरणागति नो भाव जो आवे ईश्वर प्रणिधान द्वारा तो पछी आ अहंकारिता रूपी जे खड़ग आवे छे जेने कारणे क्रोध लोभ मोह बधी भावनाओ आवे छे ए बधी भावनाओमांथी अने आ एकाग्रता ध्याननां बाधक तत्वोमांथी आपणे निकळी शकीशुं। तो आ जे वातने याद राखवाथी सकली तुम्हारी इच्छा पण एमां पछी एक वात याद राखवानी कि जेमोन कराव जेमोन चलाव तेमनी चोली हेमां जेम तमे करो छो तेम तमे चलावो छो एम हूँ चालू छूँ ये मोढ़े थी बोलवा थी फक्त नहीं थाय ए प्रमाणे चालवानो प्रयत्न करवो पड़शे। तो एक बात पहला कही हती दी ग्रेस ऑफ द डिवाइन कम्स टू अ मैन इन द फॉर्म ऑफ सेल्फ एफर्ट। जयरे ईश्वर की कृपा थाय छे तो ए एवी रीते कृपा नहीं थाती ए पुरुषार्थ ना रूपा प्रगट थाय छे ए पण वात याद राखवानी। एक प्रोफेसर हता घर में बैठा था वाची रहा था पत्नी कही मारे मार्केट जाव एटले थोड़ू काम करव पड़ से जो आ दाल चढ़ावी है रसी बनावा माटे दाल चढ़ावी है हूँ पाछी आवी जाऊँ छू एनु जरा ध्यान राखजो। पछी मार्केट थी पाछा फेर्या त्यारे जुए कि दाल उभराई रही है आ स्टोव तो बधो खतम थई गयो छे चार जमीन में चारे तरफ दाल 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 तो खूब ताड़ूके छे ओढ़े छे तमने कीधु नहीं दाल नु ध्यान रखू ध्यान तो राखत तो मारू वाचन तो कहीं थूज नहीं दाल ध्यान रखते तो शू करू कि दाल तो पीछे उकड़वा मंडी गई उकड़वा मंडी गई और पीछे तो उभरावा मंडी गई उभरावा मंडी तो ते शू करू उभरावा मंडी एट उभो थी भगवान ने प्रार्थना करते हे भगवान दाल उभराय से अरे मूरख थोड़क तेल नाखी देव तू तो बधु ठीक थी जात एना भगवान ने प्रार्थना करने की शू जरूर थी। तो भगवान ने प्रार्थना करवानी छे शरणागति नो अर्थ ए नथी के बस आपणे काई करवापणुं नथी एना माटे तो जे काम करवू पड़े ज करवू पड़े दाळ उभराती होय त्यामां तेल नाखवू पड़े पण ए तेल नाखवानी सद्बुद्धि आपवा माटे आपणे भगवान ने प्रार्थना करी शकीए के भगवान मने सद्बुद्धि आपो तमे मने पुरुषार्थनी शक्ति आपो ए आपणे करी शकीए। तो जे वात आवे छे के सकली तुम्हारी इच्छा जेमोन चलाव तेमनी चली जेम तमे चलावो छो एम हूँ चालू छू एनो अर्थ ए नथी कि आपणे बेसी रहेवानुं छे फक्त प्रार्थना करता चुपचाप बेठी रहेवानुं नहीं तेल नाखवानी विधिकरण अने तेल नाखवाना माटेनो पुरुषार्थ एनी बुद्धि पण भगवान आपशे ए पुरुषार्थ माटे प्रार्थना करवानी छे आपणे सद्बुद्धि देवा माटेनी प्रार्थना करवानी छे अने पछी जे सद्बुद्धि आपी एनुं जे श्रेय ए पण भगवानने आपवानुं छे ए पण मानी इच्छाथी थाय छे मानी इच्छाथी एवी सद्बुद्धि आवी कि आमां तेल नाखवानुं ए वात बराबर छे पण एना माटे थईने हूँ चुपचाप काई न करूँ ए शरणागतिनो भाव नथी। जे बात पहला पण करी हती कि आमा पोतानी जातने छेतरवानी वात न आवे एनू पण शरणागतिनी ज्यारे वात करीए त्यारे एनू ध्यान राखवानी जरूर छे। तो जे वार्ता कही थी श्री रामकृष्णदेव वार्ता कहता था कि केवी रीते ए इंद्र अने पेला बगीचाना रखेवाड़नी वार्ता छे माळीनी वार्ता छे ए बगीचानो माळी
एक दिवसे शहर बजे रखेवाड़ करी एक दिवसे एक गाय घुसी गई। गाय घुसी गई एटले खूब गुस्सो आवी गयो। गुस्सो आवी गयो एटले क्रोध में आवीने खूब मारी, खूब मारी तो गाय मरी गई। गाय मरी गई त्यारे एने डर लाग्यो, हाय हाय गाय तो मरी गई, हवे शू थाय, हवे शू थाय। पछी पछी तो बगीचामां एक खूणामां खाडो खोदो, खाडो खोदीने एने दाटी दीधी, बहारथी बराबर करी नाख्यो, कोईने खबर न पड़े एवी रीते। हवे आ जे गायने मारवानुं पाप छे એ પાપ આવ્યું આ મારી પાસે કે હું તને ખાઉં, તો કે કાં, તો કે તે ગાયને મારી છે, તો કે મેં ક્યાં ગાય મારી, અરે હમણાં તે ગાયને મારી અને પાછો કે છે મેં ગાયને મારી હતી, એ તો કે મારા હાથે મારી છે અને મારા હાથના હાથના દેવતા તો ઇન્દ્ર છે એટલે ઇન્દ્રે મારી છે। કહેવાય છે કે હાથના દેવતા ઇન્દ્ર છે, દરેકે દરેક ઇન્દ્રિયોના એક એક દેવતા હોય છે, તો હાથના દેવતા ઇન્દ્ર છે, તો ઇન્દ્ર દેવતાએ મારી છે, ઓ ઇન્દ્ર દેવતા મારી છે એટલે પાપ ગયું ત્યાં ઇન્દ્ર દેવતા, કે હું તમને ખાઉં, કે શું વાત છે કે તમે ગાયને મારી છે, કે મારી ગાય સાથે શું સંબંધ, કે ના પેલા બ્રાહ્મણે કીધું છે, માળીએ કીધું છે તમે જ ગાયને મારી છે એટલે હું તો તમને ખાઉં। એટલે ઇન્દ્ર કે ખમો ખમો ખમો, હું જરા જોઈ આવું શું વાત છે। એટલે વેશ પલટો કરીને આવ્યા ઇન્દ્ર દેવતા, આવીને જોયું માળીની પાસે ગયા કે આ કોનો બગીચો છે, કે મારો બગીચો છે, ઓહો વાહ બહુ સુંદર બગીચો છે, આ હા કેટલા સરસ ફૂલ છે, આ કોણે લગાડ્યા, મેં લગાડ્યા, આ શાકભાજી આ બધા આટલા બધા સરસ થયા છે, કોણ, મેં લગાડ્યા, આ આટલો સુંદર આ બધા વૃક્ષ આટલા સુંદર મેં લગાડ્યા, આમ ચાલતા જાય છે બધું જોતા જાય, ત્યાં તો પછી ત્યાં ખૂણામાં આવ્યો, અરે ત્યાં તો ગાય મરેલી છે, આ કોણે મારી, એ તો ઇન્દ્રદેવતાએ મારી। ત્યારે ઇન્દ્રદેવતા પ્રગટ થઈ ગયા, પોતાનું રૂપ પ્રગટ ગયા, અરે સાલા આ બધું આ હાથેથી કર્યું ત્યારે કીધું મેં કર્યું, એ જ હાથેથી કર્યું ત્યારે, એ જ હાથેથી જ્યારે માર્યું ત્યારે ઇન્દ્રદેવતાએ કર્યું। તો જ્યારે આપણે કહીએ છીએ કે આ બધું મેં કર્યું, સારા કામ થાય છે ત્યારે આપણે કહીએ છીએ મેં કર્યું, અને ખરાબ કામ ત્યારે ભગવાનની ઈચ્છા, માની ઈચ્છાથી જે થયું એમાં મારું શું, એ વાત કરવાથી નહીં ચાલે। આપણે ઊંધું કરીએ છીએ। સ્વામી વિવેકાનંદ જ્યારે આવ્યા અમેરિકાથી, આટલી બધી શિકાગોમાં આટલી બધી થઈ, અમેરિકામાં આટલી બધી સફળતા મળી અને કેટલું ભવ્ય એમનું સ્વાગત થયું બધી જગ્યાએ, ભારત વર્ષમાં આવ્યા ત્યારે મદ્રાસમાં કોલંબોથી લઈને અલમોડા સુધી અને કલકત્તામાં જ્યારે એમનું ભવ્ય સ્વાગત થયું, બધા વિદ્યાર્થીઓએ ઘોડા છોડી નાખ્યા, પોતે એમને ખેંચીને લઈ ગયા ઘોડાગાડીને, આટલું ભવ્ય સ્વાગત થયું। અને પછી એ ભાષણમાં સ્વામી વિવેકાનંદ કહે છે કે આ જે કંઈ તમે જુઓ છો આમાં મારું કાંઈ શ્રેય નથી, આમાં કોઈ જાતની મારી આમી કોઈ બહાદુરી નથી, આ બધું થયું છે શ્રી રામકૃષ્ણ દેવની કૃપાથી। અને ત્યાં સુધી કહે છે મારા દ્વારા, આ દ્વારા, આ શરીર દ્વારા, આ વાણી દ્વારા, મારા દ્વારા જો કોઈ પણ સારું કામ થયું હોય તો એ બધાનું શ્રેય, જે કંઈ મેં ભાષણ આપ્યું છે, જે કંઈ લખ્યું છે, જે કંઈ સારું કામ થયું છે, એ બધાનું શ્રેય મારા ગુરુ શ્રી રામકૃષ્ણ દેવનું છે, એમની કૃપાથી આ બધું થયું છે। પણ હા, જો મારાથી કદાચ ભૂલથી કંઈ ખરાબ બોલાઈ ગયું હશે, મારાથી કોઈ ત્રુટિ થઈ હશે, એ બધી મારી છે। આપણે શું કરીએ છીએ, ત્રુટિ બધી ઇન્દ્ર દેવતાની, ત્રુટિ ભગવાનની, અને સારી સારી વસ્તુ મેં કરી છે। ફૂલ કોણે લગાડ્યા, મેં, ઝાડ કોણે લગાડ્યા, મેં, ગાયને કોણ મારી, ઇન્દ્ર દેવતાએ। તો જ્યારે આપણે શરણાગતિની વાત કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખવું પડે કે બધી જ વાતો ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરવાનું, જે કંઈ થાય છે એમની ઈચ્છાથી થાય છે એ કરવાના માટેનું આપણે મનમાં મનમાં તો રાખશું, એના માટેનો પ્રયત્ન કરશું, પણ સાથે સાથે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આપણને પુરુષાર્થ કરવાની શક્તિ આપે। તો એકાગ્રતાના ધ્યાનના અભ્યાસમાં પણ જ્યારે અસફળતા મળે ત્યારે નિરાશ નથી થવાનું, ત્યારે આપણે પુરુષાર્થ માટેની માગણી કરી શકીએ, અને જ્યારે એકાગ્રતાના ધ્યાનના અભ્યાસમાં સફળતા મળે ત્યારે પછી જો આપણે ફૂલાઈ જઈએ અને કહીએ કે જો હું કેટલો આગળ વધી ગયો છું, તો પછી પુનર્મુષિકા ભવ, એ વાર્તા યાદ રાખવાની, ગમે ત્યારે ફરી પાછું આપણને, ક્યારે ઘણા લોકો આવીને કહે છે બહુ સરસ, પહેલાં તો મન લાગતું હતું, ઓહો એટલું બધું મન લાગતું હતું, હવે કોણ જાણે શું થઈ ગયું છે, મન લાગતું જ નથી, એકાગ્ર થતું નથી, બેસી તો અંધારું જ અંધારું દેખાય છે। વિશ્લેષણ કરો કે ક્યાંક ગર્વ થઈ ગયો, ક્યાંક અહંકાર થઈ ગયો, જેને કારણે વચમાં આ બાધા આવી ગઈ। તો ક્યારેક ક્યારેક આ પુનર્મુષિકા ભવ એ આપણી સાથે પણ ઘટિત થાય છે, અને આવી રીતની આ રમત ચાલતી જ હોય છે, પણ એનાથી ગભરાવાનું નથી। આ જે ઈશ્વર પ્રણિધાના દ્વારાથી આપણને બહુ મોટો એક સપોર્ટ મળે છે,
જે ગીતામાં જે ભગવાને વાત કરી એટલા જ માટે કરી, ઈશ્વર સર્વભૂતાનામ રિદ્દેશે અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ શાશ્વતમ પ્રાપ્યસી શાશ્વતમ સ્થાનમ પ્રાપ્યસી શાશ્વતમ. તો કહે છે કે આ યંત્ર છે બધું, અને યંત્રી તો ઈશ્વર જ છે. ઈશ્વર સર્વભૂતાનામ, બધાય જે મનુષ્ય છે એની અંદર ઈશ્વર બેઠા છે. કેવી રીતે? સર્વભૂતાના હૃદયશે અર્જુન તિષ્ઠતિ, હે અર્જુન, હૃદયમાં, દરેક વ્યક્તિના હૃદયમાં એ ઈશ્વર બેઠેલા છે. શું કરે છે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશે અર્જુન તિષ્ઠતિ, ત્યાં બેસીને શું કરે છે? ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, જેમ એ ચક્ર ઉપર મશીન ઉપર જે ચલાવેલું હોય મશીનને ચલાવે છે, દરેકે દરેકને આ મોટા મશીનની અંદર ચલાવે છે. યંત્રારૂઢાની માયા, યંત્રની જેમ ચલાવે છે, એ છે યંત્રી. આમી યંત્ર તુમી યંત્ર આમી યંત્રી, હે હે પ્રભુ હું યંત્ર તમે યંત્રી, આમી યંત્ર તુમી યંત્રી, હે પ્રભુ હું યંત્ર છું તમે યંત્રી છો, હું મશીન છું તમે ઓપરેટર છો. અને એ જ વાત ગીતામાં પણ કહે છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. તો એટલા માટે શું કરો? તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત, એટલા માટે હે ભારત શું કર? તમેવ શરણમ ગચ્છ, એની શરણાગત થઈ જા. સર્વભાવેન ભારત, બધી રીતે એમને શરણાગત થઈ જા. સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ, એનાથી શું થશે? એમની કૃપાથી, ઈશ્વરની કૃપાથી પરામ શાંતિમ શાંતિ મળશે. કેવી? ચિર શાંતિ, પરામ શાંતિ. સ્થાનમ પ્રાપ્તિ શાશ્વતમ, અને સાથે સાથે શું થશે? સ્થાનમ, પદ પ્રાપ્ત થશે. કેવું? સ્થાનમ પ્રાપ્તિ શાશ્વતમ, એ શાશ્વત પદ પ્રાપ્ત થશે. શાશ્વત સ્થાન પામશું, શાશ્વત શાંતિને પામશું. જો આપણે આવી રીતે પોતાની જાતને સમર્પિત કરી શકીશું, તો જો પોતાની જાતને યંત્ર માનીને, ઈશ્વરને યંત્રી માનીને જો આપણે પોતાની જાતને સમર્પિત કરી શકીશું, તો આવી રીતે શાશ્વત શાંતિ મળશે. શાશ્વત શાંતિનો માર્ગ આ ઈશ્વર પ્રણિધાન અથવા જે પતંજલિ યોગ સૂત્રમાં વાત કરી એ જ વાત ગીતામાં કરે છે. એ જ બંગાળી એ કવિતામાં પણ એ જ ભાવ આપ્યો છે કે આમી જંત્ર તુમી જંત્રી, આમી ઘર તુમી ઘરણી, આમી રથ તુમી રથીમાં, જેમન ચાલાવ તેમની ચલી. હે માં, તમે જેમ ચલાવો છો એમ જ હું ચાલું છું. દરેક જગ્યાએ એ જ એક વાત આવે છે કે બધી જગ્યાએ આ બધું થઈ રહ્યું છે. અને એની વચમાં જ્યારે જ્યારે બાધાઓ આવે, દુઃખ આવે, વિપત્તિ આવે, ત્યારે આપણે શું માનીએ કે આ બધી પણ ઈશ્વરે, ઈશ્વરની ઈચ્છાથી આવી, આપણી પરીક્ષા ચાલી રહી છે, અને એ પરીક્ષામાં પણ હે પ્રભુ તમે જ અમને પાર લગાડો. રવીન્દ્રનાથ ટેગોરે બહુ સુંદર કવિતા કરી છે, તોમાર પતાકા જારે દાવ, બંગાળીમાં છે, તોમાર પતાકા જારે દાવ, એટલે કે તમારી પતાકા હે પ્રભુ જેને આપો એને તમે સાથે સાથે શું આપો? એ પતાકાને વહન કરવાની શક્તિ પણ આપો. જો એ દુઃખરૂપી પતાકા હોય, વિપત્તિરૂપી પતાકા હોય, બાધાઓરૂપી પતાકા હોય, કેટલી બાધાઓ હશે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં, એ આધ્યાત્મિક જીવનને કેટલી બધી બાધાઓ, એ બધી બાધાઓરૂપી જે આવે એ બાધાઓની પતાકાને વહન કરવાની શક્તિ પણ પ્રભુ તું જ આપજે. અને એ અમને એવી સદબુદ્ધિ આપજે કે અમે એમ વિચાર કરી શકીએ કે આમાં પણ તારી જ કૃપા છે, અને પછી એ કૃપાને સહન કરવાની શક્તિ આપજે, વહન કરવાની શક્તિ આપજે, આનામાંથી પાર ઉપાડવાની શક્તિ પણ તું જ અમને આપજે. બહુ સુંદર એ રવીન્દ્રનાથ ટેગોરનું કાવ્ય. અને એટલા જ માટે જ્યારે જ્યારે બાધાઓ આવે છે, એ આધ્યાત્મિક જીવનની બાધા હોય, આપણા દૈનંદિન જીવનની બાધા હોય, સાંસારિક જીવનની બાધા હોય, આ બધું પરીક્ષાના રૂપમાં આવી રહી છે. ઈશ્વર જ જાણે પરીક્ષા કરી રહ્યા છે, અને ઈશ્વર જ આ પરીક્ષામાંથી પાર ઉતારશે, એવી જાતની આપણા મનમાં ભાવના થવી જોઈએ. પરીક્ષાર અનલ જલે, એ પરીક્ષાના અનલ જલમાં હે હે માં તમે જ અમને નાખો છો, અને માં તમે જ અમને પાર પાડો છો, એ કવિતામાં, બંગાળી કવિતામાં કહે છે. તો એ કુંતી માતા પણ એ જ વાત કરે છે. મહાભારતમાં આવે છે એ કુંતી માતા, એમને શ્રી કૃષ્ણ ભગવાન પૂછે છે તમારે શું જોઈએ છે, તો કહે છે વિપદા સંતુ નઃ શશ્વત તત્ર જગદગુરો ભવતો દર્શન દર્શન યત્સ્યાત અપુનર્ભવ દર્શનમ. કહે છે વિપદા સંતુ નઃ, અમને વારંવાર વિપત્તિ આવે એવી
એવા આશીર્વાદ આપો. આવી તો કોઈ પ્રાર્થના નથી કરી. વારંવાર અમને વિપત્તિ આવે, શું કરવા? શશ્વત તત્ર જગતગુરુ, હે જગતગુરુ અમને હંમેશા માટે વારંવાર વિપત્તિ આપો, દુઃખ આપો, કષ્ટ આપો, બાધાઓ આપો. કેમ? ભવતો દર્શન યત્સાત અપુનર્ભવ દર્શનમ, કે જ્યારે જ્યારે આવી બાધા આવે છે ત્યારે ત્યારે અમે તમારું સ્મરણ કરીએ છીએ. જ્યારે જ્યારે અમે તમારું સ્મરણ કરીએ છીએ ત્યારે ત્યારે તમારું દર્શન થાય છે. અને તમારા દર્શન કેવા છે? તમારા દર્શન કરવાથી પુનર્ભવ થતો નથી, જન્મ જન્માંતરના કષ્ટ બધા ચાલ્યા જાય છે. એટલા માટે હંમેશા હંમેશા માટે અમારી બાધાઓ, હંમેશા હંમેશા માટે અમારા દુઃખ દૂર કરવા માટે આ લૌકિક જીવનમાં થોડી થોડી બાધાઓ આપો, થોડું થોડું દુઃખ આપો, જેથી એ દુઃખોને કારણે અમે તમારું સ્મરણ કરીએ. સ્મરણ કરશું તો તમારા દર્શન થશે, તમારા દર્શન થશે ત્યારે અમે આ મુક્ત થઈ જશું. તો જે કંઈ બાધા આવે છે, એકાગ્રતા આવતી નથી, એકાગ્રતા મન લાગતું જ નથી ધ્યાનમાં, ક્યારેક એવી સ્ટેજ આવે છે જેમ આપણે કહ્યું છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે કે ચિંતા કરવાની નહીં, મન તો તરંગાકાર છે, ક્યારેક ઉપર જાય ક્યારેક નીચે જાય, ઉપર જાય નીચે જાય. તો જ્યારે નીચે જાય છે ત્યારે શુષ્કતા આવે છે, મન ભગવાનમાં લાગતું નથી, કોઈ જાતનું મનમાં એકાગ્રતા કોઈ આવતી નથી. તો એનાથી વિચલિત નહીં થવાય જો આપણે એમ માનીશું કે આ પણ એ આપણા આપણને ઠીક રસ્તા ઉપર લઈ જવા માટેની એક ક્રિયા છે, એક વિધિ છે. આપણને અત્યારે આ એરણ ઉપર હથોડાનો માર પડી રહ્યો છે, એ આપણને સીધા કરવા માટે છે, આપણને સીધો દૂર કરવા માટે છે. આપણા અંદરની વક્રતાને, આપણી અહંકારિતાને દૂર કરવા માટે, આપણને પરિમાર્જિત કરવા માટે, આપણા મનને હજી વધારે શુદ્ધ બનાવવા માટે, બુદ્ધિને શુદ્ધ બનાવવા માટેની આ પ્રક્રિયા ઈશ્વર જ કૃપાપૂર્વક કરી રહ્યા છે. તો ક્યારેક આપણને સમજમાં નથી આવતું કે આનું તો કોઈ કારણ જ સમજમાં આવતું કે કેમ આપણે બધું ઠીક ચાલી રહ્યું હતું, બધું ઠીક જ કરી રહ્યા હતા, કેમ આપણા ઉપર આવું હોવું જોઈએ? તો એનું કોઈ એક્સપ્લેનેશન નથી. બધા પોતપોતાની રીતે એક્સપ્લેનેશન આપશે, બધા પોતપોતાની રીતે એની સમજણ આપશે. કોઈ કહેશે ના, લો ઓફ કર્મ, કે કર્મનો સિદ્ધાંત છે, તમે પૂર્વજન્મમાં કંઈ કર્યું છે, આ જન્મમાં તમે કાંઈ ખરાબ કોઈ નથી કર્યું, પૂર્વજન્મમાં કર્યું હશે તો એનું અત્યારે ફળ ભોગવું પડી રહ્યું છે. ના, મેં તો કેરીનું ઝાડ વાવ્યું છે, મને શુકર આંબલી મળવી જોઈએ. કેરીનું ઝાડ વાવ્યું છે, તમને જરૂર કેરી મળશે, પણ આંબલીનું ઝાડ જે વાવ્યું હતું 10 વર્ષ પહેલાં એ અત્યારે આંબલી મળી રહી છે. આ કેરી મળશે પણ હજી વાર લાગશે, આજે ઝાડ વાવ્યું ને મળશે, હજી થોડાક વર્ષ ખમી જાઓ. એવી રીતે ક્યારેક ક્યારેક આપણને સમજાતું નથી કેમ આપણને દુઃખ પડે, કેમ આપણને કષ્ટ પડે છે, કેમ આપણા મન આપણને આવી બાધાઓ આવે. તો એક તો લો ઓફ કર્મ, કર્મનો સિદ્ધાંત કહે છે કે જીવવું આવશે તેવું લણશો. આપણને બહારથી દેખાય છે સારું કામ કરીએ છીએ તોય આપણને ખરાબ ફળ મળ્યું, પણ આપણે ફક્ત વર્તમાન જોઈએ છીએ, ભૂતકાળ અને ભવિષ્ય નથી જોતા કે કદાચ ભવિષ્યમાં તમને વધારે સારું ફળ મળવાનું છે. એના માટે થઈને આ પ્રક્રિયા ચાલી રહી છે, ભગવાનની કૃપા આવી રહી છે. બીજું છે લો ઓફ ગ્રેસ. તો લો ઓફ કર્મ, લો ઓફ ગ્રેસ, એક તો કર્મનો સિદ્ધાંત ચાલે છે, સાથે સાથે એક કૃપાનો પણ સિદ્ધાંત છે. તો કૃપાનો સિદ્ધાંત એવો છે કે કૃપા દ્વારા કર્મના સિદ્ધાંતને પણ થોડેક હદ સુધી, પૂર્ણ તો નહીં, આંશિક રૂપે એને કાપી શકાય. તો માં શારદા દેવી બહુ સુંદર રીતે સમજાવે છે, ખૂબ સરળતાથી સમજાવે છે, ખૂબ સરળ શબ્દોમાં સમજાવે કે જુઓ, કોઈએ માન લો ખરાબ કામ કર્યા હશે, એના પ્રારબ્ધમાં પોતાના ભૂતકાળમાં પોતે જે ખરાબ કામ કર્યા હતા એના ફળરૂપે, એના પ્રારબ્ધ રૂપે અને એને આ જન્મમાં માની લ્યો એક કુહાડીનો ઘા સહન કરવાનો છે. એ કુહાડી એને મારવા, માથા ઉપર મારવાની છે, લખેલું છે એના માથા પર કુહાડી મારશે કોઈ, લખેલું છે, કારણ કે એણે એવું કામ કર્યું હતું. પણ જો એ ભગવાનને, ઈશ્વરને પ્રાર્થના કરે તો ઈશ્વરની કૃપા દ્વારા શું થઈ શકે, એ કુહાડીના ઘાનું જે પ્રારબ્ધ છે એ ઓછું થઈ શકે, એકદમ તો ખતમ નહીં થાય. એને બદલે કે કદાચ સોયનો થોડોક ઘા લાગે, પણ એટલું તો લાગશે. કુહાડીના ઘામાંથી સોયનો ઘા થઈ ગયો, થોડાક સોયનો ફક્ત ટચકો લાગ્યો, પણ એટલું જ લાગશે. તો કૃપા દ્વારા આ કર્મનો સિદ્ધાંત થોડે હદ સુધી તો જઈ શક્યો. તો એવી રીતે જો આપણે એમ માનીએ કે આ જે કંઈ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, દુઃખ ભોગવી રહ્યા છીએ, જે કંઈ આપણા જીવનમાં બાધા આવી રહી છે, એ પછી એકાગ્રતા ધ્યાનમાં આધ્યાત્મિક જીવનની બાધા હોય કે લૌકિક બાધા હોય, એ બધી બાધાઓની પાછળ આપણા પોતાના કર્મ રહેલા છે, પોતે કોઈક જાતની અહંકારિતા કરી હશે, પોતે જ કોઈ જાતનું એવું આચરણ કર્યું હશે, પોતે જ કોઈ જાતનું એવું કર્મ કર્યું હશે જેને કારણે આજે સ્થિતિ ઉત્પન્ન થઈ છે. અને આપણા અંદરની આ વક્રતાને સીધી કરવા માટે થઈને જ આ
एरण पर आ हथोड़ा मार पड़ी रो जयरे अपने सीधा थड़ी जासू फरी पाछ अपने एरण में काढ़ी नाखा तो जे कहीं अपना में बनी रही है अपने सीधा दूर करने जो आप भगवान भक्त हो तो एम मानिए आप प्रभु की कृपा है। हे प्रभु आ जे कहीं मार पड़ी रो प्रभु तारीज कृपा है यह तारीज इच्छा थी पड़ी रो अमे एम नहीं कहता कि मार मरवानु बंद करो मार मरवानु बंद करो एम नहीं एम नहीं कहता तो अने कुंती माता जेटली अपना अमरा में साहस नहीं तमने कहीं खूब मारो एटलू साहस अमरा में नहीं कि ना खूब विपत्ति आवा दियो खूब हथोड़ा मारो एटलू साहस अमरा में नहीं पण अमे तमने एटलू पण नहीं कहता कारण कि आ हथोड़ो यदि अमने ठीक करवा माटे छे तो अमे तमने एम नहीं कहे कि अमने अमने एम राखो अमारी वक्रता ने दूर नहीं करो अमने हथोड़ा मारो मां नहीं ए पण नहीं कहे तो शू कहीशू ठीक छे जेटलू मारू एटलू मारो हवे तो शू करिए हथोड़ा मार खावानो ज हशे मारा नसीबमां ने ए जरूरी जो हशे तो मारो पण साथे साथे आ मार सहन करवानी शक्ति आपो बस एटलू ज मांगीए छे कि अमे निर्बल छीए निर्बल के बलराम तो तमे ज अमारा सौथी मोटा बळ छो तमने आ मार सहन करवानी शक्ति आपो अने अमे जे यंत्र छीए भूली जाए छे त्यारे ज मार पड़े छे ठीक छे तमे ए याद राखी शकीए कि अमे यंत्र छीए तमे यंत्री छो। तो जे स्वामी शिवानंद जी महाराज महापुरुष महाराजे बात करी हती रामकृष्ण मठ मिशनना बीजा अध्यक्ष बहुत सुंदर बात ए बी दाउ लाइक एन एरो द डार्ट्स द टार्गेट बी दाउ लाइक द हैमर दैट फॉल्स एंड द एनविल बी दाउ लाइक द स्वर्ड दैट पियर्सेस द ऑब्जेक्ट पची कहे छे शू करो बी दाउ लाइक एन एरो के तमे एक तीरनी जेम बनो जे निशाना तरफ जाए छे अने शू कहे छे तमे एक तलवारनी जेम बनो जे जेने जेनाथी कपाय छे वस्तु कपाय छे अने तमे ए हथोड़ानी जेम बनो जेना द्वारा ए एरन ऊपर मार मारवामां आवे छे तो तमे हथोड़ा बनो दी एरो डज नॉट वीप इफ इट मिसेज द टार्गेट तीर क्यारे रड़तू नथी कि हाय हाय हूँ टार्गेट पर न पहुंची सक्यो हूँ निशानो न साधी सक्यो तीर रड़तू नथी दी स्वर्ड डज नॉट लेमेंट इफ इट डज नॉट पियर्स द ऑब्जेक्ट तलवार क्यारे एम नथी करती अरे अरे हूँ पहला माथू न कापी सकूँ तलवार क्यारे रड़ती नथी दी हेमर डज नॉट फ्रेट इफ इट डज नॉट फॉल ऑन द एनविल अने हथोड़ो क्यारे एम नथी कहते अरे अरे हूँ आ एरन पर न पड़ी सकूँ तो द एरो डज नॉट वीप इफ इट मिसेज द टार्गेट The sword does not lament if it does not pierce the object. The hammer does not fret if it does not fall on the anvil. Yet, there is a joy in being created, in being used, and also in being broken in the hands of the wielder, and an equal joy in being finally set aside. So, tame talwar jeva bano, tame pehla teer jeva bano, jene chhodvama aave chhe. तो तीर छोड़वामां आव्यू तीर जारे निशाना पर न लाग्यू तमारे रड़वानू काई नथी जेने निशाना में उपर लगाड्यू तो एने रड़वा दियो कोण छे निशानो मारवा भगवान एने रड़वा दियो मारे शू छे हूँ तो तीर हूँ तो यंत्र छू मैं मारू काम कर्यू आई हेव डन माई बेस्ट डू युअर बेस्ट एंड लीव द रेस्ट मैं मारू सर्वश्रेष्ठ काम कर्यू छे मने जेटली शक्ति आपवामां आवी ते प्रमाणे मैं काम कर्यू ए पछी आध्यात्मिक जीवन में होय लौकिक जीवन में होय एनी जे कई सफलता मळी ए पण प्रभु तमारी कृपाथी तमारी ज અને જો નિરા જો અસફળતા મળી જો આ ટાર્ગેટ મિસ થઈ ગયું તો એની એના માટે મને કોઈ નિરાશા નથી ધ એરો ડઝ નોટ વીપ ઇટ મિસિસ ધ ટાર્ગેટ ઠીક છે એમાં તીરને રડવા જેવું કંઈ નથી તીરને છોડવાવાળાને રડવા દો કે ભાઈ આને બરાબર નિશાનો ન સાધી શક્યા મારે એનાથી શું મતલબ હું તો તીર છું તો પણ આવી રીતે તીર બનવામાં શું છે દેર ઇઝ જોય ઇન બિંગ ક્રિએટેડ આ તીરને બનાવવામાં આવે છે અને પછી બિંગ યુઝડ એને છોડવામાં આવે છે અને પછી શું કરે છે એ તીર ભાંગી જાય છે તૂટી જાય છે એ નિશાના પર પહોંચતું નથી નિશા ઉપર પહોંચતું નથી પછી એને તોડી નાખવામાં આવે છે અને પછી એને ફેંકી દેવામાં આવે છે તો ઠીક છે આમાં પણ આનંદ છે દેર ઇઝ એ જોય ઇન બિંગ ક્રિએટેડ ઠીક છે અમે ઉત્પન્ન કર્યા ભગવાને કર્યા ભગવાન જન્મ આપ્યો બિંગ યુઝડ અમારો ઉપયોગ કરવામાં આવ્યો પછી સારો કે નર્સો જે થયું થઈ ગયું એન્ડ બિંગ બ્રોકન
પછી એક દિવસ તૂટી જશું, એક દિવસે વૃદ્ધ થશું, અથવા તો ગમે તેમ રીતે એક્સિડન્ટ થશે, ગમે તે મરી જશું, એક દિવસ બધાને મરું છું, પછી બ્રોકન મરી ગયા, પછી એન ઇક્વલ જોય એન્ડિંગ ફાઇનલી સેટિસ્ફાઈડ, એમાં પણ આનંદ છે, ઠીક છે, અને કાઢી મૂકવામાં આવ્યા. તો તીરને એનાથી કોઈ ફરક નથી પડતો, પણ છતાં એમાં એક આનંદ છે. તીર શું? યંત્ર છું. એનો એક આનંદ છે કે મને આવી રીતે મારો ઉપયોગ કરવામાં આવ્યો, અને જ્યારે ઉપયોગ ન થઈ શક્યો ત્યારે ફેંકી દેવામાં આવ્યો, એમાં પણ આનંદ છે. આવી જાતની જે શરણાગતિનો ભાવ જો આવે, ખૂબ ઊંચી સ્થિતિ છે, ખૂબ જ, એ એક દિવસમાં આવવાનું નથી. આપણે સાંભળવાનું બહુ સારું લાગે છે, બહુ સરસ લાગે છે, વાહ તો ભાઈ થઈ ગયું પતિ, તો પછી તો સ્થિતપ્રજ્ઞાના લક્ષણ આવી ગયા, ઠીક છે, મારે શું કરવા, મતલબ સફળતા આવી તો, અસફળતા આવી તો, આધ્યાત્મિક જીવનમાં ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં, લૌકિક જીવન બધું, મારે શું છે, હું તો યંત્ર છું, હું તો તીર છું, તીરના સાધવાવાળાને કેવું, મારે શું, મતલબ આ બધું કેવું સારું છે, પણ એનો અભ્યાસ બહુ કઠિન છે. પણ આવી જાતની જો વાત આપણે વારંવાર યાદ રાખીશું તો શું થશે કે આપણે બહુ વધારે ફૂલાઈ પણ નહીં જઈએ અને બહુ વધારે નિરાશ નહીં થઈ જઈએ, એટલું આપણે સહાયરૂપ થશે. પણ છેવટે આ શરણાગતિ ક્યારે આવશે? પાખી તુઈ ઠીક બસે તાક, ઠીક બસે તાક, ઠીક બસે તાક માસ તુલે, એ બંગાળીમાં કવિતા છે. પાખી તુઈ ઠીક બસે, હે પક્ષી તું બેઠો રહે, સેના ઉપર? માસ્ટુલ. માસ્ટુલ કે છે જે જહાજના ઉપરનો જે રોડ હોય, શું કહે છે ને, મસ્તુલ કંઈ કહેવાય છે, મસ્તુલ, એ માસ્તુલ કહે છે બંગાળીમાં. તો એના ઉપર સીધ બેઠી રહે. કેવી રીતે? પક્ષી છે, જહાજ ચાલ્યું ગયું, હવે જહાજમાં પક્ષી હતું, હવે એને તો કિનારા ઉપર જવું છે, સમુદ્રમાં, મધ સમુદ્રમાં જહાજ છે, એટલે શું કરે છે, કિનારો ખોળવા માટે થઈને પક્ષી ઉડીને જાય છે ઉત્તર તરફ, ખૂબ દૂર 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 જાય છે, ચારે તરફ સમુદ્ર 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 સમુદ્ર, ક્યાંય કિનારો મળતો નથી. છેવટે એના પંખ થાકી જાય છે, હવે એનાથી ઉડાતું નથી, એટલે પાછો આવે છે, આવી અને પાછો જહાજ ઉપર બેસી જાય છે, મસ્તક ઉપર. ફરી પાછો કહે છે, અરે કિનારો ન મળ્યો, મારે કિનારા ઉપર જવું છે. ફરી પાછો થોડીક વાર વિશ્રામ કરી ફરી દક્ષિણ દિશા તરફ જાય છે, ખૂબ ઉડી ઉડીને ખૂબ જાય છે, થાકી જાય છે, ક્યાંય કિનારો મળતો નથી, ફરી પાછો આવે છે. પછી પૂર્વ તરફ જાય છે, મળતો નથી કિનારો, પાછો આવે છે. પછી પશ્ચિમ તરફ જાય છે, ખૂબ ખૂબ ઉડેને ખૂબ દૂર, જ્યાં સુધી જઈ શકે ત્યાં જાય છે, કિનારો મળતો નથી, ફરી પાછો આવે છે. હવે આવીને નિશ્ચિંત બેસે છે, ના ભાઈ, મેં જેટલું કરવું તો કરી લીધું, ચારે દિશામાં મેં જોઈ લીધું, ક્યાંય મને કિનારો મળતો નથી, હવે તો જ્યારે જહાજ ખૂણા કિનારે પહોંચશે ત્યારે એની સાથે પહોંચીશ. હવે જહાજ જ્યારે કિનારા પર પહોંચશે ત્યારે હું કિનારા પર પહોંચીશ, એ સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી. એટલે આરામથી બેઠું છે, અને આવી રીતે આરામથી તમે બેસો. તો આરામથી ક્યારે બેસી શકાય? એની પહેલાં જો પુરુષાર્થરૂપી પંખોની પૂરા ઉપયોગ કરી લીધા હોય તો. તો આ શરણાગતિની ભાવના ક્યારે આવે? કે જ્યારે પુરુષાર્થ દ્વારા આપણે થાકી ગયા હોઈએ પૂર્ણ રીતે, ચારે તરફ પુરુષાર્થ કરીએ કે ના, આપણા દ્વારા આ શક્ય નથી, જ્યાં સુધી મનમાં થોડુંક છે, અરે આમ કર્યું હોત તો સારું હતું, આ તો કરી નાખું, અરે આમ કર્યું હોત તો કદાચ કરી ના, કરવાથી બધી રીતે જ્યારે ચારે તરફથી બધું થઈ ગયું, એના પછી ના, ચારેમાંથી કોઈ તરફ કિનારો મળી શક્યતા નથી. એક જ શક્યતા છે, જહાજ જ્યારે પહોંચશે ત્યારે જશું, જ્યારે ઈશ્વર પહોંચાડશે ત્યારે પહોંચશું. તો એ તો જ્યાં સુધી એ અવસ્થા નહીં આવે ત્યાં સુધી તો આ પુરુષાર્થરૂપી પંખોનો ઉપયોગ કરવો જ પડશે. પણ એ પુરુષાર્થરૂપી પંખોનો ઉપયોગ પણ હે પ્રભુ તમે જ અમને આપો, અને આ શરણાગતિની ભાવના પણ હે પ્રભુ તમે જ આપો. તો પંખોને માટે, પંખોને થકવી નાખવા માટે જે પરિશ્રમ કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે, એ પરિશ્રમ તમે જ કરાવી લો, અને પછી થકવી પણ તમે જ નાખો, અને થકવીને પછી શરણાગતિની ભાવના એ પણ પ્રભુ તમે જ આપો. અને પછી જ્યારે આ શરણાગતિની ભાવના થાય ત્યારે નિશ્ચિંત, ત્યારે જ્યારે આ ભાવના આવી ગઈ પછી ખરેખર આ સ્થિત પ્રજ્ઞા લક્ષણ, દુઃખેશ્વનું દિગ્નમના સુખેશ્વ વિગત સ્પ્રિય, ચાલે છે જીવનમાં, પણ પછી કોઈ દિવસ દુઃખથી વિચલિત થવાતું નથી. કેમ? બધું એની જ ઈચ્છાથી થાય છે, બધું રામેની ઈચ્છાથી, રામની ઈચ્છાથી બધું થઈ ગયું. એ રામની ઈચ્છાની વાર્તા આપણે ઘણી વાર કરી દીધી, કે કેવી રીતે પેલો વણકર કહે છે, ભાઈ રામની ઈચ્છા, બધું રામની ઈચ્છા. તો કોઈ પૂછે છે, ભાઈ આ સૂતરના કેટલું દામ, કેટલી કિંમત કેટલી? તો કે જુઓ, રામની ઈચ્છાથી આ કપાસની કિંમત 4 આના, રામની ઈચ્છાથી 2 આની મજૂરી, રામની ઈચ્છાથી આમાં 2 આનો પ્રોફિટ, રામની ઈચ્છાથી આની વેચાણ કિંમત છે 8 આના, બધું રામની ઈચ્છાથી. એટલે બધા સમજાય કે આ રામનો ખૂબ મોટો ભગત છે, એટલે બધા ત્યાંથી લઈ જાય. પછી એક દિવસે, અને રોજ રામનું ભજન કરે, દિવસ રાત રામનું નામ લે છે, દરિવસ રાત ભગવાનનું નામ લે છે, અને એક દિવસે રાતના ઓસરીમાં બેઠી અને રામનું નામ લઈ રહ્યો છે, મોડી રાત સુધી ભગવાનનું નામ લઈ રહ્યો છે, રામનું નામ લઈ રહ્યો છે.
ત્યાં તો ચાર ડાકુ આવ્યા, ચાર ડાકુ આવ્યા પાછળ પોલીસ પડી છે, એટલે એમણે જોયું હવે ભાર તો ખૂબ વધારે હતો, ચોરીનો માલ ખૂબ મોટો હતો, શું થાય, જોયું કે કોઈ માણસ મળે, આ માણસ મળી ગયો, મજૂર મળી ગયો, નાખ્યો એના માથે ટોપલા, એ ચાલ, એને ચાલતો કર્યો, ચાલતો કર્યો, ચાલ ભાગ, દોડતો કર્યો, દોડ્યો 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 દોડ્યો, ત્યાં તો પાછળથી પોલીસ આવી, પોલીસ આવી એટલે આ લોકો તો ભાગી ગયા, આવીને એક માણસ ઊભો છે, પકડી દીધો, નાખ્યો જેલમાં, જેના ઉપર કેસ ચલાવવામાં આવ્યો, આખું ગામ ભેગું થઈ ગયું, અરે આ માણસ, આ રામની ઈચ્છાવાળો આટલો બધો ભક્ત, અને એણે ચોરી કરી તો બની શકે જ નહીં, અને ત્યાં કોર્ટમાં કેસ ચાલે છે, બધા ગામના લોકો ભેગા થઈ ગયા, મજિસ્ટ્રેટ સાહેબને કીધું કે તમે સાહેબ આ શું કરો છો, આવો ભગતનો માણસ, આવો ભગવાનનો ભગત, એના ઉપર તમે કેસ ચલાવો છો, તો કે તો પછી શું કરે, ચોરી કરી, એણે ચોરી કે ચોરી કરી જ ન શકે, આ તો માણસ બેયાના પ્રોફિટ પહેલેથી વાત કરે કે મેં બેયાના ભગવાન ભગવાનની ઈચ્છા પ્રોફિટ મેં બેયાના લીધો, સામે તો કહી દેશે, આવો ભગત કોઈ દેશ ચોરી ન કરે, તો કે અચ્છા સાંભળવા દો, કેસ શું છે મને સાંભળવા દો, એ સાંભળો, અચ્છા જો સાચું સાચું બોલ, શું થયું તું બધું વિસ્તારથી મને કે, જૂઠું બોલતો નહીં, તો કે હા હું હજુર સાચું બોલીશ, હજુર વાત એમ હતી કે રામની ઈચ્છાથી હું વણકરનો ધંધો કરું છું, અને રામની ઈચ્છાથી દરરોજ મને એવી આદત છે કે રામની ઈચ્છાથી હું રામનું નામ લઈને પછી જ છું, અને રામની ઈચ્છા દિવસે રાતના હું ખૂબ મોડી રાત સુધી રામનું નામ લેતો હતો, રામની ઈચ્છાથી ત્યાં તો ચાર ડાકુ આવી ગયા, ચાર ડાકુ આવીને રામની ઈચ્છા એણે મારા માથા ઉપર ટોપલો મૂકી દીધો, અને રામની ઈચ્છાથી એણે મને દોડવાનું કીધું, રામની ઈચ્છાથી હું દોડતો ત્યાં રામની ઈચ્છાથી પોલીસ આવી ગયા, અને રામની ઈચ્છાથી પોલીસે મને પકડી લીધો, પછી રામની ઈચ્છાથી પોલીસે મને જેલમાં નાખી દીધો, અને રામની ઈચ્છાથી હજુર સામે પેશ કરવામાં આવ્યો છે, રામની ઈચ્છાથી હું કહું છું બીજું કોઈ રામની ઈચ્છા વગર મેં કાંઈ કર્યું નથી, એટલે મજિસ્ટ્રેટ સમજી ગયા તો સાવ રામની ઈચ્છાવાળો છે અને સાવ ભગત માણસ છે, કે આને છોડી મૂકો, આ કોઈ દિવસ ચોરી કરે, એટલે છૂટી ગયો, એટલે જતા જતી કીધું રામની ઈચ્છાથી હું છૂટી ગયો, તો રામની ઈચ્છાથી પકડવામાં આવ્યો અને રામની ઈચ્છાથી છૂટી ગયો, તો બધું રામની ઈચ્છાથી થાય છે, આ સ્થિતિ જ્યારે આવે તો બસ, તો રામની ઈચ્છાથી એકાગ્રતા મન લાગે છે, રામની ઈચ્છાથી એકાગ્રતા અત્યારે નથી આવી, રામની ઈચ્છાથી ફરી પાછી એકાગ્રતા આવશે, તો એ જ્યારે મનમાં આવે છે ત્યારે પછી કોઈ જાતની દુશ્ચિંતા આવતી નથી, એ ટેમ્પરરી ફેઝ આવે છે, ઠીક છે, બધું રામની ઈચ્છાથી, જેલમાં ગયા રામની ઈચ્છાથી અને છોડવામાં એ રામની ઈચ્છાથી, આવી સ્થિતિ ક્યારે આવે કે જ્યારે આ શરણાગતિની એ ઉચ્ચતમ પહોંચે, જ્યાં સુધી નથી પહોંચી ત્યાં સુધી એની એના માટેનો પ્રયત્ન કેવી રીતે કરી શકીએ, કે પ્રાર્થના દ્વારા અને ઈશ્વરના નામ દ્વારા, ઈશ્વરનું નામ અને ઈશ્વરની પ્રાર્થના આ બે મહાન ઉપાયો છે, એકાગ્રતા અને ધ્યાનમાં અત્યંત સહાયરૂપ થાય છે, કેવી રીતે આ સહાયરૂપ થાય છે, આ એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં ભગવાનનું નામ અને ભગવાનની પ્રાર્થના, જ્યારે આપણે પુરુષાર્થ દ્વારા જે વાત કરી કે મનની શુદ્ધતાની વાત કરી, આ બધી વાત કરી, પણ જ્યારે આપણે કરવા જઈએ છીએ ત્યારે ઘણી જાતની બાધાઓ આવે છે, અને જાણે કે આપણે એ કરી શકતા નથી, એક જાતની કઠિનાઈ આપણે મનમાં આવે છે કે આ તો નહીં આપણાથી થાય, ત્યારે શું કરવાનું, તો કેવી જાતની મદદ મળે આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં, જે વિભિન્ન બાધાઓની વાત કરી, એ વિભિન્ન બાધાઓને દૂર કરવાના વિભિન્ન ઉપાયો તો જોયા, પણ એ બધા હોવા છતાં પણ જ્યારે આપણી ઈચ્છા શક્તિ એટલી પ્રબળ નથી થઈ શકતી, અને છતાં પણ આપણે બાધાઓમાં આવી જઈએ છીએ, અને ત્યારે જ્યારે આપણે શરણાગતિનો માર્ગ લઈ રહ્યા છીએ, એ શરણાગતિના માર્ગમાં શરણાગતિનો અભ્યાસ કરવા જતાં એમાં પણ આપણી અહંકારિતા પછી નડે છે, તો એ અહંકારિતા જ્યારે નડે આપણા ધ્યાન એકાગ્ર ધ્યાનના અભ્યાસમાં, શરણાગતિના અભ્યાસમાં, ઈશ્વર પરિધાનના અભ્યાસમાં, ત્યારે આ ઈશ્વરની પ્રાર્થના અને ઈશ્વરનું નામ કેવી રીતે આપણને સહાયરૂપ થાય છે, આ ભગવાનનું નામ અને ભગવાનનું ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એવી જ રીતે ભગવાનની પ્રાર્થના અને ભગવાનનું ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એની વિસ્તારની ચર્ચા આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ, હરિઃ ઓમ તત્સત. શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુ.